નમસ્કાર મિત્રો અમરીશ ફૂડ વર્લ્ડમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સાતમ આઠમના સ્પેશિયલ ઢેબરા જો મિત્રો કેટલા સોફ્ટ અને કેટલા સરસ આ ઢેબરા બન્યા છે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે અને મિત્રો જ્યારે આપણે ગામ કંઈક જવાનું હોય અને સાથે આપણે કંઈક ભાતો લઈને જવું પડે જો ઢેબરા લઈને જવાના હોય તો ત્રણ ચાર દિવસ સુધી બગડે નહીં એવા આપણે સરસ ઢેબરા બનાવવાના છે અને ઘણીવાર ઢેબરામાં કેવું થાય છે કે એ ચવડ થઈ જતા હોય છે તો આપણે આજે મેથીના એટલા સરસ ઢેબરા બનાવશું કે જે લાંબો સમય ટકશે ચવડ નહીં થાય અને ખૂબ જ સ્વાદિષ્ટ એટલા સરસ ઢેબરા આપણે આજે બનાવીએ છીએ એના માટે આપણે મેથીની જોડી લીધી છે મેથીની બે જોડી લીધી છે લગભગ અઢીસો ગ્રામ જેટલી મેથી છે એને આપણે આ રીતે ચૂંટી લેવાની છે પાન જ બધા પાડીને ચૂંટવાની છે એને દાખલાનો ઉપયોગ કરવાનો નથી કારણ કે આમાં દાખલા હોય તો આપણે ઢેબરા વણવામાં અનુકૂળ ન આવે એટલે આ રીતે આપણે બધા જ પાનને આપણે ચૂંટી લઈશું બધા જ પાન સરસ રીતે ચૂંટી લીધા છે અને હવે એને આપણે થોડા ચપ્પુ વડે ઝીણા સમારી લઈએ આ રીતે આપણે ઝીણા જેને છપ્પુ વડે જેટલા સમારે એટલા સમારી લઈશું હવે આપણે લીધો છે ઘઉંનો લોટ ઘઉંનો લોટ મિત્રો આપણે ચારસો ગ્રામ જેટલો લીધો છે અને એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અને એક ચપટી જેટલા અજમા એને આપણે હાથ વડે મસળી નાખ્યા છે અને આપણે એડ કરી દઈએ અને એક ચપટી હિંગ તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ વધારે પણ નાખી શકો છો અને અડધી ચમચી હળદર લાલ મરચું પાવડર આ પણ તમને ટેસ્ટ પ્રમાણે તમે એડ કરો હું દોઢ ચમચી જેટલું એડ કરું છું અને દહીં દહીં આપણે સો ગ્રામ નાખવાનું છે સો સવા સો ગ્રામ જેટલું દહીં તમે નાખી શકો અને આ દહીં છે એનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે કે જેના કારણે આપણા ઢેબરાને આપણે લાંબો સમય સુધી ટકાવી શકશું એનો સ્વાદ જળવાઈ રહેશે અને ખૂબ સરસ અને સોફ્ટ ઢેબરા બનશે એટલા માટે આપણે સો ગ્રામ જેટલું દહીં એડ કર્યું છે અને એક ચમચો મોણ માટે તેલ અને થોડી કોથમીરી પણ એડ કરી દીધી છે અને થોડું ધાણા જીરું અડધી ચમચી અને દસ બાર કળી આ રીતે લસણને આપણે પેસ્ટ બનાવી લીધી છે અને અત્યારે એક ચમચી આપણે પેસ્ટ અંદર એડ કરી દઈએ વાહ ખૂબ જ સરસ બધું જ મસાલો એડ થઈ ગયો છે એને બરાબર મિક્સ કરી લેવાનો છે દહીં નાખ્યું છે એટલે પહેલાં આપણે એમને મસાલી લઈએ અને જરૂર પડે એ પ્રમાણે જ આપણે અંદર પાણી એડ કરીએ હવે આપણે સમારેલી મેથી છે એને બરાબર વોશ કરી લીધી છે કારણ કે મેથીમાં મેથીમાં થોડી ઝીણી ધૂળ અને રચકા હોય એટલે આપણે એને બરાબર વોશ કરી લીધી છે અને આપણે એની અંદર એડ કરી અને આ રીતે આપણે એનો સરસ મજાનો લોટ બાંધી દઈએ આ ઢેબરાનો લોટ બાંધવાનો છે અને જરૂર પૂરતું આપણે પાણી એડ કરતા જઈએ અને મિત્રો હું તમને એકદમ સરળ અને સિમ્પલ રેસીપી જ બતાવી રહ્યો છું બસ એકદમ સિમ્પલ રીત છે ને આ રીતે બરાબર એને કોણી લેવાનો છે લોટને લોટને બરાબર મસળી લેવાનો છે કારણ કે મેથીની ભાજી અંદર એડ કરી છે એટલે થોડું પાણી છૂટશે એટલે એ રીતે તમારે બહુ વધારે પડતું પાણી નાખવાનું નથી એનો ખાસ ખ્યાલ રાખવાનો છે અને આ થિયેને બરાબર જેટલા મસળીને જેટલો એકરસ રસ લોટ કરશો ને એટલા ડોબરા સોફ્ટ અને સરસ બનશે અને હવે આને આપણે થોડો સેટ કરવા માટે પંદર વીસ મિનિટ માટે મૂકી દઈએ આપણે ઢાંકણ ઢાકીને પંદર વીસ મિનિટ જેટલો રાખી દઈએ એટલે ખૂબ સરસ અને સુવાળો લોટ થઈ ગયો છે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ જો એકદમ થોડો સોફ્ટ પણ લોટ થઈ ગયો છે પહેલાં કરતાં થોડો એને આ રીતે મસલી લઈશું અને જો હાથ ઉપર જો ચોટે એવું લાગે તો થોડું તેલ લગાવી દેવું ચોટો બિલકુલ ન જોઈએ એકદમ જો સોસ એકદમ સોફ્ટ થઈ ગયો છે ને લોટને બસ આ રીતે લુવા બનાવી અને આપણે ઢેબરા ઢેબરાવણી લઈએ અને ઢેબરામાં આપણે થોડું અટામણ માટે લોટ લેવો પડશે કારણ કે સીધા ઢેબરા આપણે નહીં વણી શકાય એટલે આપણે પાટલીમાં બસ આ રીતે બોલ બનાવી દેવાના છે આપણે ઢેબરા કેવા પાતળા બનાવવા છે એ મુજબ આપણે લોટનો લુવો લેવાનો છે તમારે જો વધારે પાતળા બનાવો તો વધારે પાતળા પણ બનાવી શકો છો તો હું મીડિયમ રાખું છું બહુ વધારે પડતા પાતળાની વધારે પડતા જાડા નહીં અને આ ઢેબરા તમે ચાર પાંચ દિવસ સુધી ફ્રીજ વિના પણ રાખી શકો છો ઢેબરાનો ટેસ્ટ પણ જળવાઈ રહેશે ઢો ઢેબરા જરા પણ ચવળ નહીં થાય અને ઢેબરા એકદમ સ્વાદિષ્ટ અને સરસ રહેશે તમે ચા સાથે કે ગમે નાસ્તા સાથે બ્રેકફાસ્ટ સાથે તમે ઢેબરાને લઈ શકશો સાતમ આઠામાં ઠંડુ ખાવાનું હોય છે ત્યારે આપણે ખાસ કરીને આપણે ઢેબરા બનાવતા હોઈએ છીએ તો આ રીતે તમે ઢેબરાને બધા પહેલાં આપણે વણી લેવાના છે કારણ કે અમારે જે હોટલમાં જો આવી રીતે ઢેબરાની જરૂર પડે એટલે અમે એકવાર એક સાથે બધા ઢેબરા પહેલાં વણી લેતા હોઈએ છીએ અને પછી એ ઢેબરાનો થપ્પો લગાવી દેવાનો અને પછી એનો જરૂર મુજબ શેકી લેવાના તો આ રીતે આપણે બધા ઢેબરાને એક સાથે વણી લઈશું અને પછી એને શેકી લઈશું શેકતી વખતે આપણે તેલ અથવા ઘી તમે ગમેનો ઉપયોગ કરી શકો છો તેલમાં પણ શેકી શકાય અને ઘીમાં પણ શેકી શકાય અને ખાસ કહેવાય હાઈ ફ્લેમ ઉપર તો શેકવાના છે અને ફટાફટ શેકી લેવાના છે વધારે વાર એને લોઢીમાં રાખવાના નથી કારણ કે તમે જો વધારે વાર ને ઠંડી લોઢીમાં તમે જો ઢેબરા શેકશો ને તો ડેબરા ચોવડતી જશે એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો છે એક બે કે ત્રણ વાર ટર્ન કરી અને ફટાકે ઢેબરું ઉતારી લેવાનું છે હાઈ ફ્લેમ ઉપર તળવાનું છે તેલ અથવા ઘી ચોપડતા રહેવાનું છે તો આ રીતે હું તમને બતાવું છું પ્રેક્ટિકલ તવો ગરમ થઈ ગયો છે આપણે હાથ વડે ચેક કરી લીધું અને આપણે ઢેબરૂ અંદર એડ કરી દીધું હવે જો ઉપર શેકાવાના સ્પોટ દેખાવા મળ્યા છે ફટાફટ આપણે એને ટર્ન કરી લઈએ હવે થોડું તેલ લગાવી દઈએ તમે બસ આ તમે જેટલું તેલ ખાતા હોય એ પ્રમાણે આપણે અત્યારે બતાવવા માટે હું તમને પોણી ચમચી જેટલું તેલ લગાવી દઉં છું અને અડધી ચમચી જેટલું ઓરી સાઈડ લાગશે તેલ અને આ રીતે આપણું ઢેબરું શેકાશે અને બસ એને એક એક કે બે વાર આ રીતે ટર્ન કરશું એટલે આપણું ઢેબરૂ પરફેક્ટ શેકાઈ જશે આપણે હાઈ ફ્લેમ ગેસ ને આપણું ઢેબરૂ તૈયાર છે બરાબર છે તો ચાલો મિત્રો આ રીતે આપણે બધા ઢેબરા ફટાફટ શેકી લેવાના છે અને આ એક નાસ્તો એવો છે કે જે વર્ષોથી પ્રચલિત છે આજકાલના જે નવા જે નાસ્તાઓ આવ્યા છે પણ આપણે ઢેબરાનો ક્લાસ તો એ જ રહ્યો છે લોકો આજની તારીખે પણ ઢેબરાને એટલા જ પસંદ કરે છે નહીં અત્યારે તો બધા અલગ અલગ પ્રાંતના અલગ અલગ નાસ્તાઓ અત્યારે આપણા ગુજરાતમાં પણ આવી ગયા છે છતાં પણ ઢેબરાએ એનું સ્થાન ટકાવી રાખ્યું છે અને ઢેબરા ફાસ્ટ ઓટોથી લઈને નાના ધાબા સુધીમાં બધી જ જગ્યાએ ઢેબરા મળતા હોય છે અને દરેક ગરીબ તવંગરના ઘરમાં પણ ઢેબરા રેગ્યુલર બનતા હોય છે અને ઢેબરાને બધા લોકો ખૂબ જ પસંદ કરે છે તો આવી રીતે ઢેબરા બનાવવાના છે આની તમે ટ્રીક અને ટીપ્સ તમે જોઈ લીધી છે અને આ મુજબ તમે ઢેબરા બનાવજો અને મિત્રો હું તો અત્યારે સાતમ આઠમમાં આની પહેલાં મેં તમને બાજરીના લોટના વડાનો વિડીયો પણ તમારા માટે લઈને આવ્યો છું જો તમે ન જોયો હોય તો એ વિડીયો પણ તમે જોઈ લેજો પછી આપણે બીજો એક વિડીયો બનાવી રહ્યા છીએ રાયતાનો વિડીયો જે પણ આપણે સાતમ આઠમમાં રાયતું દરેકના ઘરમાં બનતું હોય છે અને આપણે ખૂબ જ સરસ મજાનું ગુજરાતી રાયતું બનાવવાના છીએ અને એનો વિડીયો પણ હું તમને આ પછીમાં એડ કરવાનો છું તો એ વિડીયો પણ તમે જોજો વિડીયો ગમે તો લાઇક કરજો વધારે ગમે તો તમારા મિત્રોને શેર કરજો આથી વધારે ગમે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા પાસે કરાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ગુજરાત